આજે હું તમને સરસ મજાની વાર્તા સંભળાવું છું એક જંગલ હતું જંગલ પાસે એક મોટું સરોવર હતું આ સરોવર હંમેશા પાણીથી ભરેલું જ રહેતું હતું ઉનાળાની ઋતુમાં પણ તેમાં પાણી ઓછું થતું નહીં આ સરોવરની નજીક એક જૂની પુરાણી ઘણા વર્ષોથી એમ જ પડી રહેલી નગરી હતી ઘણા વર્ષોથી ત્યાં એક પણ માણસો રહેતા ન હતા તેથી આ જગ્યા પર ઘણા બધા ઉંદરડાઓ રહેતા હતા બીજા લોકો તો આ જગ્યાને ઉંદર નગરી જ કહેતા હતા આ ઉંદર નગરીથી થોડે દૂર એક મોટું જંગલ હતું આ જંગલમાં હાથીઓનો મોટું ટોળું રહેતું હતું આ ટોળામાં એક હાથીઓનો રાજા હતો એક વાર જ્યાં હાથીઓ રહેતા હતા ત્યાં જરા પણ વરસાદ ન પડ્યો જંગલના નદી તળાવ હાઠીઓને પીવાના પાણીની તકલીફ પડવા લાગી હવે શું કરવું પછી હાથીઓનો રાજા હતો તેણે કેટલાક હાથીઓને બોલાવ્યા અને તેમને પાણીની શોધમાં મોકલ્યા એ હાઠીઓ બિચારા પાણીની શોધમાં ઘણું બધું ફર્યા છેવટે તેઓ ફરતા ફરતા પેલી ઉંદરોની નગરી પાસે આવ્યા ત્યાં તેમણે પેલું પાણીથી ભરેલું સરોવર જોયું તેમણે આ વાત હાઠી રાજાને ગઈને કહી એટલે તરત જ તરસ્યા હાઠીયો તો પેલા સરોવર બાજુ ચાલતા થયા રસ્તામાં પેલી ઉંદરોની નગરી આવી હાઠીઓ ઉંડર નગરી પાસે થઈ સરોવર બાજુ દોડ્યા હાથીઓના તો કેટલા જાડા અને થાંભલા જેવા ખરું ને તો ટેવોના પગ નીચે ઘણા ઉંદરો દબાઈ ગયા વળી ઘણા ઉંદરો તો પગ નીચે છુંડાઈને મરી ગયા ઘણા ઉંદરોના તો ઘર પણ ભાંગી ગયા અને બાકી રહેલા ઉંદરોમાં તો હાહાકાર મચી ગયો હાથીઓના ગયા પછી તેમણે બધા ઉંદરો ભેગા થઈને વિચાર્યું કે આ હાથીઓ જો અહીંથી પાછા જશે તો આપણે બધા પણ દબાઈને મરી જઈશું માટે આનો ઉપાય અત્યારે જ શોધવો પડશે તેમણે એક મોટા ઉંદર વાત કહી અને હાથી પાસે વાત કરવા માટે મોકલ્યા પેલો ઉંદર કેટલાક તેના સાથીદારો લઈને હાથીઓ પાસે પહોંચ્યા હાથી રાજાને ત્યાં જઈને તેમણે નમસ્કાર કર્યા અને બોલ્યા મહારાજ આપ હાથીઓના રાજા છો તેમ હું પણ ઉંડર નગરીના ઉંડરોનો રાજા છું તમે બધા તો અમારાથી મોટા અને શક્તિશાળી છો તમારી આગળ અમે તો નાનકડા જંતુ જેવા છીએ અમે પણ તમારાથી નજીક જ અમારા કુટુંબો સાથે રહીએ છીએ હમણાં તમે બધા અમારી નગરી પાસે થઈને આવ્યા ત્યારે તમારા બધાના પગ નીચે ઘણા ઉંડરો દબાઈ ગયા હવે અમે આપને એક વાત કરવા આવ્યા છીએ હાઠી રાજા બોલ્યા ભાઈઓ બોલો શું વાત કહેવી છે મોટા ઉંડરે કહ્યું અમે ફક્ત એટલું જ કહેવા આવ્યા છીએ કે તમે જ્યારે ફરી પાછા ફરશો ત્યારે અમારી નગરી પાસે રહીને ન જતા જેથી અમારા બધાના જીવ બચી જશે અમે તમારો ઉપકાર કદી ભૂલીશું નહીં વળી ક્યારેક અમે પણ તમારા કામમાં અવશ્ય આવીશું હાથી રાજા બોલ્યો તમે નાનકડા ઉંડરડા અમને શું કામ આવવાના ચાલો છતાં અમે તમારી ઈચ્છા પ્રમાણે કરીશું અને પાછા ફરતા અમે બીજા રસ્તેથી જઈશું બસ મોટા ઊંડર અને તેના સાથીઓ તો ખુશ થઈ ગયા અને હવે આ વાતને કેટલાક વરસ વીતી ગયા જંગલથી થોડે દૂર એક નગર હતું આ નગરમાં એક રાજા રહેતો હતો એકવાર રાજાને સેના માટે હાથીઓની જરૂર પડી પછી તેણે તો હાથી પકડનાર માણસોને જંગલમાં મોકલ્યા તેમણે જાડા દોડાથી ઘણા બધા હાથીઓને પકડીને ઝાડ સાથે બાંધી દીધા પછી તેઓ રાજાને ખબર આવવા નગરમાં ગયા ઝાડ સાથે હાથી રાજા પણ બંધાઈ ગયા હતા તેને ચિંતા થઈ કે આ બધા હાથીને હવે છોડવવા કઈ રીતે એટલામાં હાથી રાજાને તો ઉંડરદા યાદ આવે છે અને તેણે એક છૂટો હાથી હતો કે જેને બાંધ્યો ન હતો તે હાથીને સમાચાર આપવા માટે ઊંડર નગરીમાં મોકલ્યો હવે જંગલમાં હાઠીઓ પર આવી પડેલી મુશ્કેલીના સમાચાર પેલાં હાઠીએ ઊંડરને જઈને કહ્યા ઘણા બધા ઉંડરો તો તરત જ ભેગા થઈ જંગલ બાજુ દોડી ગયા તેઓ જલ્દી જલ્દી ફસાયેલા હાઠીઓ પાસે આવી પહોંચ્યા અને બધા ઉંડરોએ ઝટપટ ઝટપટ પોતાના ટીના દાંતો વડે બંધાયેલા હાઠીઓના ડોરડા કાપવા માંડ્યા તેમણે જલ્દી જલ્દી બધા ડોરડા કાપી નાખ્યા અને ઝાડ સાથે બંધાયેલા હાથીઓને છોડી દીધા છેલ્લે હાથી રાજાને પણ ડોરડા કાપીને છોડી દીધા હાથી રાજાએ બધા ઉંદરોનો આભાર માનતા કહ્યું ભાઈઓ તમે નાનકડા જંતુઓ જેવા છો પરંતુ તમે અમારી બધાની જિંદગી બચાવી છે ફક્ત નાનાને જ મોટાની જરૂર પડે છે એવું નથી મોટાઓને પણ નાનાઓની જરૂર પડે જ પછી એના જે હાથી બની ગયા તે માણસો ત્યાં હાથીઓને જોવા માટે આવે છે પણ ત્યાં તો એકે હાથી બંધાયેલા દેખાતા નથી એટલે એ માણસો તો ફરી પોતાના દરબારમાં ચાલ્યા જાય છે આથી અને ઉંદર બંનેએ એકબીજાને મદદ કરી હતી એટલે બંનેના જીવ બચી ગયા ખરું ને હા તો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને આવી ને મજા તો હાથીને ઝાડ સાથે શું કરી દેવામાં આવ્યો હતો દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો અને એ દોરડા કોણે કાપી નાખ્યા હતા ઉંદરે એટલે મદદ કરી હતી અને હાથીભાઈ પણ ઉંદરો ની વાત સાંભળી હતી બરાબર ને તો ચાલો બાળ મિત્રો હવે આપણે ફરી પાછા મળશું અને આવી નવી નવી વાર્તાઓ કરતા રહેશું